ફુલછાબ અને કચ્છ મિત્ર દૈનિકના રવિવારના મધુવન પૂર્તિમાં એક લેખ પ્રકાશિત થયો છે. પદરાયુ વચ્છરાધ્વાની દ્વારા લખાયેલો આ લેખ તેઓની ત્યાંની પ્રત્યક્ષ મુલાકાત પછી લખવામાં આવ્યો છે. આ વિચિત્ર અને વિશિષ્ટ પ્રકારના સ્થાન વિશેનો લેખ છે, જેનું શીર્ષક છે અંતિમ ઉડાન મોક્ષધામ એરપોર્ટ. સરદારના બારડોલીનું સ્મશાન આપણને મરવા મજબૂર કરે તેવું છે. અમારી સાથે પૂનાભાઈ હતા. બારડોલી પંથકમાં સેવારથના પૈડા દોડાવતો યુવાન પૂનાભાઈ. પૂનાભાઈએ રાત્રે 10 વાગે નવી નક્કોર ઇનોવા ગાડીમાં અમને બેસાડીને કહ્યું, ચલો હું તમને અંતિમ ધામ લઈ જવા. અમે સરદાર કન્યા વિદ્યાલય સ્વરાજ આશ્રમ બારડોલીના સેવામૂર્તિ મા દીકરીના મહેમાન હતા. એ નિરંજનાબેન અને ડૉક્ટર પ્રજ્ઞા કલાર્થીના સ્વજન તે પૂનાભાઈ. એ કહે પછી અમારે શું વિચારવું, છતાં અમે જરા ખચકાયા કે રાત્રે 10 વાગે અંતિમ ધામ શ્મશાન દેખાડવા શા માટે તાણી જતા હશે. પરંતુ પૂનાભાઈની કરુણામયી છબી મનમાં બેઠેલી એટલે અમે ચૂપચાપ બેસી રહ્યા ને એમણે ગાડી દોડાવી. ત્યાં તો કોઈ સર્કસની જળાહળા લાઇટો દૂરથી દેખાણી. મારાથી પૂછાઈ ગયું, હે પૂનાભાઈ, આ સર્કસની લાઇટ દેખાય છે કે શું? એ કહે, ના ના ના, એ અંતિમ ધામ છે, પણ એને કોઈ શ્મશાન કે અંતિમ ધામ તરીકે નથી ઓળખતું, એ તો મોક્ષધામ એરપોર્ટ છે. અમે અચંબિત થઈએ. ત્યાં તો એરપોર્ટ તરફ દોરી જતા સૌમ્ય પ્રકાશમય કમાનધારી માર્ગમાં અમારી ગાડી દાખલ થઈ ને સ્ટીલના જબ્બર દરવાજા પાસે ઊભી રહી. સામે જ ગેટ કમાન પર કલરફુલ રીતે લખ્યું હતું, અંતિમ ઉડાન મોક્ષધામ એરપોર્ટ બારડોલી. અમે નિશબ્દ હતા અને ચોતરફ ભવ્ય કલાત્મક છતાં સાત્વિક નજારો જોઈ રહ્યા હતા. ચોતરફ ભવનો ને કમાનો ને બગીચો ને મૂર્તિઓ ને હોર્ડિંગ્સ ને વૃક્ષો ને ફુવારા ને શું શું નહીં તે કહો. હા, બધા પર કોઈના ને કોઈના નામ લખેલા. બાંકડે બાંકડે ને ભીતે ભીતે પોતાના સદગત વડીલોની સ્મૃતિ કાયમ રાખવા દાન આપનારના નામ. પણ બધું મર્યાદામાં લાગ્યું. અમે જરા આગળ વધીએ. ત્યાં તો ઉકાઈ ગામના દુબળા પાતળા જયંતિભાઈ ગામીતે અમારો હવાલો સંભાળી લીધો. જયંતિભાઈ અહીંના ડાઘુ છે, એક તાલીમબદ્ધ પ્રાણવંત ગાઈડ. કેમ શબ્દ લાલિત્ય ઉમેરીને સ્થળનું સૌંદર્ય નિખારી આપે તેવી કુશળતાથી જયંતિભાઈએ શ્મશાનને વાલભધામ કરીને વર્ણવ્યું. એમણે અમને મુખ્ય દરવાજા તરફ દોરી જઈ પોતાના ક્રમ મુજબ સમજૂતી શરૂ કરી. એ આગળ અને અમે તેમની પાછળ પાછળ. જુઓ, અહીં ડેડ બોડી વાહિનીમાંથી ઉતરે એટલે ગેટ પર સ્ટીલના આ હાફ સ્ટ્રેચર પર ગોઠવી દેવાનું અને પછી તેને ધર્મ દેવ મૂર્તિ માર્ગ પરથી પસાર કરવાનું કે જ્યાં બધા જ દેવ દેવીઓ મહાત્માઓની નાની પણ અસલ લાગે ને તેવી પ્રતિમાઓ ડાબા હાથે વર્તુળાકારમાં ગોઠવેલી છે ને જમણા હાથે એક સરખા અતિ વ્યવસ્થિત પ્રદર્શિત કરેલા નાના નાના વૃક્ષોની હરિયાળે. અહીંથી મૃતદેહવાળું સ્ટ્રેચર અંતિમ આશ્રયસ્થાન લખેલા માર્બલના કલાત્મક ઓટલા પર લાવી ત્યાં તેના પરથી ફૂલ કે કાપડ કે અન્ય બધો ચઢાવો એક પોટલામાં બાંધી કુટુંબીઓને સાથે લઈ જવા માટે આપી દેવામાં આવે કે જેથી અહીં કશો જ કચરો ન રહે. જેમનું છે તેમને જ તેમનું આપી દેવાનું અને સ્વચ્છતાની ભાવના અકબંધ રહે. આ અંતિમ વિશ્રામ સ્થાન ઓટા પર લખ્યું છે, શુક્રિયા. અબ યહાં તક પહોંચાને વાલે શુક્રિયા. અબ અકેલે હી ચલે જાયંગે ઇસ મંઝિલ સે હમ. આ સ્થાન પર મૃતદેહ પર છતમાં રાખેલ 2 ફુવારાથી પાણી છંટકાવ થાય ને અંતિમ સ્થાન પછી તેને ગેસ ભઠ્ઠીના ગેટ પર લાવવામાં આવે. આ ભઠ્ઠી પર મોટા અક્ષરે ગેટ 1, ગેટ 2,
ગેટ થ્રી ગેટ ફોર એવું લખ્યું છે. એક ગેટ ફાઇવ છે તે લાકડા દ્વારા અંતિમ દાર દેવા માટેનો ભઠ્ઠી છે. ગેટ એટલા માટે લખ્યું છે કે જેમ એરપોર્ટ ઉપર હોય છે તેમ તમે અહીંથી મોક્ષધામની અંતિમ ઉડાનમાં બોર્ડ થવાના છો. આ ગેટના મકાનની છત ઉપર બે વિમાન રાખ્યા છે, મોટા, જાણે અસલ હોય તેવા જ. મૃતદેહને ગેટમાં મૂકવામાં આવે ત્યારે સ્પીકર પર પહેલાં પ્લેન ઉપડવાનો જોરદાર અવાજ આવે ને પછી શાંતિ મંત્ર બોલાય ને અગ્નિદાહ દેવાય ત્યાં સુધી સતત પ્રાર્થના સ્પીકર ઉપર ગુંજતી રહે. પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. મને જે અહીંના સીઈઓ જેવા લાગ્યા તેવા નિષ્ઠાવંત જયંતિભાઈએ અમને બધું જ લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરી આપ્યું ને ઉમેર્યું કે મૃત્યુનો ભય દૂર કરવા અમે આ ભૂમિને અંતિમ ઉડાનના ઉત્સવ સમાન બનાવી છે. અહીં ચા કોફીની કેન્ટીન છે, નાસ્તો બહારથી લાવીને અહીં કરી શકાય તેવી બેઠક વ્યવસ્થા છે, અહીં છાપા આવે છે, અહીં એસી પ્રાર્થના ખંડ છે, મિનરલ વોટર પ્લાન્ટ છે, ફાઉન્ટન ગાર્ડન છે, દરેક ગેટ સામે કેમેરા છે, એટલે તમે દૂર આરામ ખંડમાં ટીવી સ્ક્રીન પર કે દેશ પરદેશમાં પણ લાઈવ વિધિ જોઈ શકો છો. 86 વર્ષના સોમભાઈ પટેલનું આ માનસ સર્જન છે. આજે પણ સોમભાઈ અહીં જ સમય વિતાવે છે ને મોક્ષધામ એરપોર્ટની ઝીણામાં જેની કાળજી લે છે. અહીં હિંચકા છે, ફુવારા છે, એટલે બાળકો રમવા અને મા બાપ હળવા થયા અહીં આવ્યા કરે છે, રાત્રે પણ આવ્યા છે. હા, લાકડાના અગ્નિદાહની વ્યવસ્થા છે, પણ પર્યાવરણ બચાવવા લાકડા વિધિમાં જે લઈ જવા ઈચ્છે તેણે 2500 રૂપિયા ભરવા પડે છે. પેલી દેશભક્તિમાં જવું હોય તો કશી જ ફી નથી. બારડોલીનું મોક્ષધામ એરપોર્ટ તો આપણને મરવા માટે મજબૂત કરે એવું સુંદર મનોમય સ્થાન છે. ચાચ્યુત શરીરે ચકતો ચાપિ વર્તતે મે મહાપ્રયં ત્વત્ પાદ કમલાદન્યને જનમાંતરેશ્વરિ વિજ્ઞાનયદિદં પ્રાપ્યં યદિદં જ્ઞાનવર્જિતં જન્માંતરે વિભેદેવ મા ભૂતસ્ય પરીક્ષય દુર્ગતા પ્રતિ જાતસ્ય ત્વદ્ગતો મે મનોરથા યદિ નાતં ચ વિદ્ધેયં તાવતાસ્મિન કૃતિ સદા કામયે વિષ્ણુપાદો કોસર પર બોડી મૂકીને પછી અમે જેક પર આ ટ્રોલી ઉપર કરી લઈએ એટલે પેલી જે જાળી ખરી ને એ જાળીના લેવલથી આ ઉપર થઈ જાય જેક ચડાવવા. Amen.
Thank you.